નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ચુંબકની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, બરોબર ને? હવે એના ઉપયોગ વિશેની વાત સાંભળી હશે, જેમ કે કોઈ ઘણી વખત જંગલની અંદર ગુમ થઈ જાય તો એ હોકાયંત્રની મદદથી. હવે હોકાયંત્ર જે શબ્દ આવ્યો છે તમારા માટે નવો હશે કદાચ, પરંતુ એની રચના કઈ છે એ પણ હવે આપણે આગળ જોશું. તો એવી ઘણી બધી વાર્તાઓ છે એ આપણે સાંભળેલી હોય છે જે ચુંબકના ઉપયોગ એમાં થતો હોય, એ વાતની અંદર, એ વાર્તાની અંદર. એવી જ એક વાત આપણા પાઠ્યપુસ્તકની અંદર છે, એ છે ચીનનો રાજા છે, એનું નામ છે હોંગ ટાઈ. હવે ચીનના જે રાજાઓ હોય ને એ બધાના નામ આવા જ હોય, કોઈક એવું જે પાણીની જે ગાગરને હોય છે ને એની અંદર આપણે કોઈ પણ સિક્કો નાખીને જેવો અવાજ હોય ને એવાના નામ હોય છે. આપણે એના સાથે કંઈ લેવા દેવા નથી, આપણી વાર્તાથી લેવા દેવા છે. એ રાજા હોય તો એ રાજાના રથ હોય, રાજા છે પછી પોતે શિકાર કરવાનો શોખ રાખતા હોય, પછી શિકાર કરવા માટે જંગલમાં જવું પડે, જંગલમાં જાય ત્યાં એને કોઈ દિશાનું ભાન રહેતું નથી. એ પાછો પ્રશ્ન તમને નથી થઈ, એવો પ્રશ્ન થવો જોઈએ કે ત્યાં જંગલમાં કેમ દિશાની ખબર નથી પડતી, બરાબર? આવો પ્રશ્ન તમને થવો જોઈએ કે જંગલમાં કયા કારણને લીધે આપણને દિશાની ખબર નથી પડતી. તો જો આપણે છે ને અત્યારે જનરલી આપણે જ્યાં પણ છે ને ત્યાં આપણને દિશાની ખબર હોય છે, જેમ કે આ દિશા છે મારી ડાબી બાજુ દિશા છે એ ઉત્તર છે, આ બાજુની દિશા છે એ દક્ષિણ છે, પાછળ છે પશ્ચિમ છે, આ બાજુ પૂર્વ છે, આ બધી બાબતનો ખ્યાલ હોય છે આપણે, બરાબર? પરંતુ આપણને કઈ બાબતનો ખ્યાલ હોતો નથી કે કોઈ એવી એ બાબતનો ખ્યાલ છે એ પાછળનું કારણ છે કે સૂર્ય ઉગે છે આ બાજુ, આત્મે છે આ બાજુ, તો એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ. તો બાકીની જે બાજુઓ છે ને આપણે કાયમી માટેના એ આપણા બધા ચિહ્નો યાદ રાખ્યા છે, જેમ કે આ સ્કૂલ બિલ્ડિંગ છે અથવા તો આપણું ઘર છે, ત્યાંના આજુબાજુના બધા લેન્ડમાર્ક છે, બધા ચિહ્નો છે, આપણને ખબર છે એ કઈ બાજુ છે અને કઈ દિશામાં છે, એ આપણને એની આખી ભૌગોલિક માહિતી આપણા મગજમાં છે, સુદૃઢ બનેલી. પરંતુ આપણે જ્યારે જંગલમાં અથવા કોઈ બીજા સ્થળે જશું ને ત્યાં આપણને ખબર નહીં પડે, કારણ કે ત્યાંના જે લેન્ડમાર્કો છે, ત્યાંના જે સ્થળો છે, ભૌગોલિક સ્થળ છે, એ આપણને ખબર નહીં હોય કે અહીંયાથી કેવી રીતે, બરોબર? જેમ કે અહીંયા કોઈ અજાણું વ્યક્તિ આવે ત્યાં જો કે, બરોબર, સૂર્યની સ્થિતિ છે બરોબર વચોવચ છે, એટલે ખબર ના પડી શકે કઈ બાજુ સૂર્ય આથમે છે, કઈ બાજુ ઉગે છે એ ના ખબર પડી શકે, બરોબર? કઈ રીતે? સૂર્ય છે બપોરે તો ક્યાં હોય, મધ્યમાં હોય, વચ્ચે હોય, તો ત્યારે ખબર ના પડે. તો ત્યારે એ કોઈ વ્યક્તિ બહારની આવ્યું હોય અને એને એમ કહીએ કે તમારે જો સોમનાથ જવું હોય તો ટાવર ચોકથી તમારે પૂર્વ દિશામાં જવું પડશે, તો પૂર્વ દિશા થઈ એ તો આપણને ખ્યાલ છે. હવે એને એ નહીં ખ્યાલ આવે કઈ દિશા ઉત્તર છે, કઈ દિશા દક્ષિણ છે, કઈ પૂર્વ છે, એ કદાચ એને એ ભૌગોલિક સ્થાનને લીધે આપણે એવું થશે સર એવું થોડું થાય. તો તમે ક્યાંક એવી અલગ જગ્યાએ જશો ને ત્યાં તમે કદાચ સવારના તમે ત્યાં રોકાવ, મતલબ સવારના તમે ત્યાં પહોંચો ને તમે જોશો, તમે થોડી કલ્પના કરશો કે આ બાજુ ઉત્તર દિશા હશે અથવા આ બાજુ ઉત્તર દિશા હશે, સવારે જ્યારે એ સૂર્ય ઉગે છે ત્યારે તમે કંઈક અલગ જ દિશામાં સૂર્ય ઉગે છે, તો ત્યારે તમને ખબર પડે છે કે વાસ્તવિક દિશા કઈ હતી. એટલે અહીંયા પણ એવું જ બને છે. તો એવી જે દિશાઓ જાણવા માટે આપણે હોકાયંત્રનો ઉપયોગ કરીએ છીએ, તેની અંદર પણ ચુંબકનો ઉપયોગ થાય છે, એ હવે આપણે આગળ ભણશું. હવે મેં તમને એમ કીધું હતું કે રાજાને કેમ દિશાની જરૂર પડે, તો કે જંગલમાં હોય છે, તો જંગલમાં કોઈ એવું આપણે લેન્ડમાર્ક આપણે છે, લેન્ડમાર્ક મતલબ કે કોઈ પણ એવું ચિહ્ન એ આપણે બતાવી ન શકીએ અથવા આપણા મનની અંદર યાદ ન રાખી શકીએ, કારણ કે જંગલની અંદર ઘણા બધા વૃક્ષો હોય અને તે વધુ પડતી સરખા જ લાગતા હોય. અહીંયા તો છે, અહીંયા તો દરેક પ્રકારની જે બિલ્ડિંગ છે એ અલગ અલગ આકારની હોય છે અને એ આપણને સમજવામાં તકલીફ ના પડે, મતલબ આપણને યાદ રાખવામાં તકલીફ ના પડે, એટલે આપણે એને યાદ રાખી લઈએ છીએ કે આ જે બાજુ છે એ ઉત્તર છે, આ બાજુ જેમ જઈએ છીએ બંદર બાજુ એ દક્ષિણ બાજુ છે, આમ આપણે જઈએ છીએ એ બસ સ્ટેન્ડ બાજુ જઈએ છીએ તો એ ઉત્તર દિશા છે, એવા આપણે માર્ગ છે યાદ રાખી લેતા હોઈએ છીએ, બરાબર? પરંતુ
ક્યારેક એવું થાય તો જો તમને છે ને આંખ પર પાટો બાંધી અને ઘણા બધા તમને છકરડા ફેરવી અને પૂછવામાં આવે કઈ દિશા કઈ છે, બરાબર, તમે કઈ દિશા ઉપર તમારું મુખ રાખીને ઊભા છો, તો તમે કહી ના શકો, કારણ કે થોડુંક આવડવા માટે ડિફિકલ્ટ થઈ જાય. તમારે આજુબાજુમાં વસ્તુ જોવી પડે, હા આ બાજુ તો કે આ રેડી, આ બાજુ તો કે આ, એટલે એ રીતે આપણે દિશાઓનો ખ્યાલ રાખ. પણ જંગલ છે, સમુદ્ર છે, તો સમુદ્રમાં એવા કોઈ પણ ચિહ્ન હોતા નથી કે જેથી આપણે કહી શકીએ માત્ર સૂર્ય સિવાય. એવા અમુક ભૌગોલિક ચિહ્નો હોય છે તો એ એના થકી આપણે કહી શકતા હોય છે. જો એ પણ ના હોય તો આપણને કોઈક એવા યંત્ર છે એ જ આપણને દિશા જાણવા માટે મદદ કરી શકે છે. તો અહીંયા જે રાજા હોય છે હોઆંગ તાઈ, ત્યાંની વાર્તામાંથી આપણે ક્યાંની ક્યાં વાર્તાએ પહોંચી ગયા, તો એનો રસ હતો ને એ બહુ ભૂલો પડતો હશે. આમાં આપણે કીધું નથી કે ભૂલો પડતો, એટલે આપણને ભૂલો પડતો હશે, એટલે જ એને આવું રાખવું પડ્યું ને, એને એવું મશીન રાખવું પડ્યું એના રથમાં. એનો રથ હતો ને એની અંદર એને એક સ્ત્રી, સ્ત્રી બનાવે કે પુરુષ બનાવે, મોર બનાવે કે પોપટ બનાવે કે ગમે તે હોય, એવું એક એને મૂર્તિ બનાવી અથવા તો એવું એક એને પૂતળું બનાવ્યું. તો એને આવી રીતે એક હાથ બતાવ્યો અને જે હાથ હતો ને એ હંમેશા દક્ષિણ દિશા બતાવતો. જો તમને ખ્યાલ આવી જ ગયો છે, તમે ઘણા બધા હોશિયાર છો, મારું એવું માનવું છે કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એનો હાથ આમ દક્ષિણ દિશામાં દર્શાવતો હોય તો એની અંદર કંઈક એવી વસ્તુ હોય જેને લીધે એ દક્ષિણમાં જ રહે, ગમે તેમ એને તમે ઘુમાવો એ દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. આ એ રથની ખાસિયત હતી જેની મદદથી એ જે હોંગતાઈ છે, હોંગતાઈ નામ લે તો આપણે એમ થાય કે આપણે ચાઇનીઝ ભાષા બોલીએ છીએ, બરાબર. તો એને એની મદદથી શું કરતો હતો કે એનાથી દિશા જાણી શકતો, એનો હાથ હંમેશા કઈ દિશામાં રહેતો હતો કે દક્ષિણ દિશામાં રહેતો, આ મારો હાથ છે ત્યાં દક્ષિણ દિશામાં જાય છે. પણ તમે જે કંઈ પણ રીતે વિડીયો જોશો, જે કંઈ પણ દિશામાં મુખ રાખીને એ પ્રમાણે દિશા અલગ થઈ જશે. તો એ બાબતનો ખ્યાલ રાખજો. તમારે કલ્પના કરવાની કે સારો હાથ આ બાજુ હોય તો એનું મુખ કઈ દિશામાં હશે, આવો પ્રશ્ન પૂછાય છે કે કોઈ કોઈ વ્યક્તિ છે, આ તમને રીઝનિંગની અંદર જે ઘણી બધી પરીક્ષાઓ પૂછાતી હોય છે, બરાબર, તેની અંદર પૂછાય કે તમારું મુખ છે એ ઉત્તર દિશામાં છે તો તમારો ડાબો હાથ છે એ કઈ દિશામાં હોય છે, તો આવા સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે. પણ અહીંયા આપણે નહીં પૂછાય, એ ચિંતા કરતા નહીં. હવે આપણી પ્રવૃત્તિ પાંચ છે. હવે જે પ્રવૃત્તિ પાંચ છે એની અંદર શું છે, તો કે પ્રવૃત્તિ પાંચની અંદર આપણે દિશાઓની શોધ કરવાની છે એને લગતી એક બાબત છે. તો પહેલાં આપણે પ્રવૃત્તિ સમજીએ, પ્રવૃત્તિ સમજવાની આડાવડી વાત નહીં કરીએ, બરાબર. પ્રવૃત્તિ પાંચ છે ને એની અંદર એક આપણે ગજ્યો ચુંબક લેવાનો છે. ગજ્યો ચુંબક ક્યાં માટે, કે આપણે એની દિશા નક્કી કરી શકીએ એ માટે. જો બોલાઈ ગયો, મેં કીધું તો આડાવડી વાત નથી કરી તો બોલાઈ ગયું, તો ગજ્યો ચુંબક છે. પછી તો કે એવું સ્ટેન્ડ એક લાખવાનું છે અને દોરી જોશે, બરાબર, આના માટે આપણે એટલું જોશે. હવે તો કે એક સ્ટેન્ડ આપણે રાખ્યું છે, બરોબર, આવું સ્ટેન્ડ છે, ત્યાં આવી રીતે એક આપણે દોરી બાંધી દીધી અને દોરીની ઉપર આપણે એક ગજ્યો ચુંબક બાંધી દીધો, બરોબર, વ્યવસ્થિત સમભાગે અડધા ભાગે યોગ્ય રીતે આપણે એને બાંધી દીધો. કોને, તો ગજ્યા ચુંબકને. હવે ગજ્યા ચુંબકને આપણે શું કરવાનો છે, આમ ફેરવી દેવાનો છે, બરોબર. આપણે જેમ કે આ ડસ્ટર જેવો જ ગજ્યા ચુંબક હશે એને અહીંયા બાંધી અને આપણે આમ ફેરવી દેવાનો છે બે ત્રણ વખત, એટલે ડામાડોળ થઈ જાય, એનું ગતિ છે, એનું જે સ્થાન છે ડામાડોળ થઈ જાય. મતલબ એ આવી રીતે હલનચલન કરતો હશે, બરાબર. તો પછી શું થશે, તો કે એક કોઈ પણ એક દિશામાં થોડી વાર પછી સ્થિર થઈ જશે, ડાયો થઈ જશે. આપણે એને છંછેડો, એને આપણે હેરાન કરો, તો ઘણી વાર થોડો ગરમ થશે અને પછી એનું ઠંડો પડી જાય, કારણ કોઈ વસ્તુ ગરમ થાય થોડીક વારમાં ઠંડી પડી જ જાય, આપણે હોય કે ગમે તે હોય, તો થોડીક વારમાં એ થોડો ઠંડો પડશે, એટલે કે હલનચલન કરવાનું બંધ કરશે, સ્થિર થશે. તો જે સ્થિર થશે ને ત્યારે આપણે શું કરવાનું છે, ત્યારે નીચે છે ને આ જે આપણું સ્ટેન્ડ છે ને એની અંદર આપણે આવી રીતે નિશાન કરી દઈશું. જેમ કે આ બે દિશા સ્થિર થયો હોય ને તો એની બરોબર નીચે આવી રીતે બે લીટી દોરી દેશું અને એ બે લીટીને જોડી દેશું, બરોબર. આ બે લીટીને જોડી દીધી, કમ્પ્લીટ. હવે પછી શું કરવાનું, ફરી વાર એવું કરવાનું, થોડી વાર પાછું બે વાર કરવાનું, ત્રણ વાર કરવાનું. કેટલી વખત કરવાનું, ત્રણથી ચાર વખત આને આપણે ફેરવવાનું, પુનરાવર્તન કરવાનું આ પ્રક્રિયા.
પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ તો અહીં માર્કમાં એ જ આવે. તો જોશો ને તમે, તેની અંદર એક ગજબની એક વસ્તુ જોવા મળશે. ગમે ત્યારે, ગમે તેમ તમે ગમે એટલો ફેરવ છો, એ જ્યારે સ્થિર થશે ને ત્યારે આટલા દિશામાં જ, આ બે દિશામાં જ એ સ્થિર થશે. એનું કારણ છે કે એ જે ચુંબક છે એ હંમેશા એના બે છેડાઓને લીધે એ બે ધ્રુવ તરફથી જ સ્થિર થશે. તો આટલી વસ્તુ સમજાણી. હવે તમને એમ થાય કે નહીં આવું તો બધીમાં થતું હોય, તો તમારે એવું કરવાનું કે એની જગ્યાએ તમારે ડસ્ટર લઈ લેવાનું. બીજું શું, ચુંબકની જગ્યાએ ડસ્ટર લ્યો, ફૂટપટ્ટી લ્યો, બરોબર. પછી બીજું ગમે તે લો તમે, જે થોડી કામ વ્યવસ્થિત હોવી જોઈએ, સમઘન અથવા લંબઘન આકારની થોડીક હોય તો એ યોગ્ય રહે. ફૂટપટ્ટી છે બરોબર, પછી તમે ફૂટપટ્ટી નહીં આવી રીતે યોગ્ય રીતે બાંધી શકો, અને પછી તેને ફેરવી અને કોઈ પણ છેડાઓ એને સ્થિર થાય એ રીતે આપણે એને રાખી શકીએ. અને એના પ્રમાણે જો આનું અવલોકન જોઈએ તો જે બીજા બધા પદાર્થો છે ને એ શું કરશે, તો કે એ જે કોઈ પણ જગ્યાએ સ્થિર થયા હશે ને, એ ચોક્કસ નહીં હોય કે એ આ દિશામાં સ્થિર થાય, એ તો નૈઋત્ય ખૂણામાં સ્થિર થાય, ઈશાનમાં સ્થિર થાય, વાયવ્યમાં સ્થિર થાય, એનું કોઈ કોઈ મેળ હશે નહીં. પણ જ્યારે રજ્જો ચુંબક છે ને એ પાક્કો છે, એ વ્યવસ્થિત રીતે કોઈ પણ બે દિશામાં જ સ્થિર થશે, જેમ કે ઉત્તર અને દક્ષિણ ચોપાછો બોલી ગયો. મેં આગળ કીધું હતું કે વાત નથી કરવી આપણે, કે આપણે જો ભૂલી જાય ઉત્તર અને દક્ષિણ આપણે એ આગળ આગળની વાતમાં બોલાય જાય. તો હવે આની અંદર આ બે દિશામાં સ્થિર થયો છે બરાબર. તો હવે આના પરથી શું ખબર પડે કે ચુંબકના બે ધ્રુવો હોય છે બરાબર. કેટલા ધ્રુવો હોય છે ચુંબકના? બે. ઓકે, તો હવે જે છે એ હવે આપણે આગળ સમજીએ કે આની અંદર શું કહેવા માંગે છે બરાબર. ચુંબક લગાવેલો હતો બરાબર, હવે તે સ્થિર થયેલો છે, એ એક જ દિશામાં સ્થિર થયેલા હશે. તમે ગમે તેટલી વાર તેને ફેરવશો તો ભાઈ એક જ દિશામાં સ્થિર થશે. તો એના પરથી આપણને શું ખ્યાલ આવશે કે ચાલો એ કોઈ પણ બે દિશાઓ તો નક્કી એને કરી લીધી છે, અને બે દિશાઓ છે ઉત્તર અને દક્ષિણ દિશાઓ છે. હવે ઉત્તર અને દક્ષિણ દિશાઓ છે એ નક્કી થઈ ચૂકેલી છે બરાબર. હવે બે દિશાઓ નક્કી કરવી તો શું કરવાનું, કે જે સૂર્ય ઉગે છે એ દિશા કઈ થશે? હવે એક મિનિટ એ કે જો હવે એ ચુંબક લગાવેલો છે, પણ એ ચુંબકની અંદર બે દિશાઓ છે કઈ કઈ છે એ નક્કી નથી થતી, કઈ ઉત્તર ગણવી અને કઈ દક્ષિણ ગણવી, બે છેડાઓ તો નક્કી થઈ ગયા. તો હવે એના માટે શું કરવું, તો કે એના માટે એ કરવાનું કે તમે જે બાજુ તમારો સૂર્ય ઉગ્યા છે એ દિશા તરફ તમે મુખ રાખો તો તમારો જે ડાબો હાથ છે એ દિશા કઈ થશે? ઉત્તર. અને જમણો હાથ છે એ દિશા થશે દક્ષિણ, અને પાછળ છે પશ્ચિમ બરોબર. તો આના પરથી આપણે એ દિશાઓ નક્કી થઈ, તો એ પ્રમાણે આમાં આપણે જે આ છેડો છે એ દક્ષિણ થશે એટલે સાઉથ, અને આ છેડો છે એ ઉત્તર થશે એટલે નોર્થ. તો આ બે આ વસ્તુ પરથી આ ખ્યાલ આવી ગયો. હવે આપણે ઉત્તર દિશા પરથી છે ને આપણે સૂર્ય ઉગે છે ને એ દિશા એક્ઝેક્ટલી ઉત્તર સોરી પૂર્વ નથી બરોબર. કારણ કે જેમ જેમ ઋતુઓનું પરિવર્તન થતું હોય ને, ઋતુ પરિવર્તન થતું હોય તેમ સૂર્ય છે પોતાનું સ્થાન થોડું થોડું બદલતો હોય છે. હવે આપણે મને થોડા સમય પહેલા ઉત્તરાયણ ગઈ છે, તો ઉત્તરાયણમાં શું થશે? હવે ઉત્તરાયણ આવી ગયા પછી જે સૂર્ય છે એ થોડો થોડો પોતાની જે મૂળ સ્થિતિ હતી ત્યાંથી થોડું થોડું ઉત્તર દિશામાં સરકવાનું ચાલુ કરશે, મતલબ ધીરે ધીરે એ ઉત્તર દિશા તરફ આવશે. તો હવે તો આ પરથી આપણે કહી શકીએ કે જે સૂર્ય છે એનું જે સ્થાન હોય છે તો એ ઉગવાના સમયે નક્કી નથી હોતું કે આ જ દિશામાં, ભલે આપણે નક્કી કહી શકીએ પૂર્વમાં, તો એ પૂર્વની અંદર એ થોડું થોડું અલગ અલગ દિશામાં હોય છે, એટલે આપણે એના પરથી નક્કી ન કરી શકીએ. અને એના માટે આપણે શું જોશે, તો કે સવારનો સમય જ આપણે એને જાણી શકશું કે કઈ, અથવા તો 11 વાગ્યા સુધી અથવા 10 વાગ્યા સુધી જાણી શકશું કે આ સૂર્ય છે એ કઈ દિશામાંથી ઉગેલો હશે બરાબર. પછીના સમયે આપણે થોડી તકલીફ પડશે તો આપણે સૂર્ય આથમવા ઉપર જઈ શકશું. તો આથમવામાં એવું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, જે દિશા એ ઉગે છે એ દિશાથી થોડુંક વિપરીત એ આથમે છે બરાબર. પણ આપણે એમ કહીએ છીએ કે પૂર્વમાં એક્ઝેક્ટ એ ઉગે છે, તો એવું નથી હોતું, એ પૂર્વથી થોડો આ થાય બરાબર. અને એની જે ઋતુઓની લીધે એ પોતાની જે સ્થાન છે થોડું થોડું ચેન્જ થતું હોય છે. તો હવે આની અંદર જોઈએ તો આની અંદર આપણે ધ્રુવો છે નક્કી કરી લીધા,
કયા ધ્રુવ નક્કી કર્યા કે જે ઉત્તર દિશામાં સ્થિર થશે એ નોર્થ, અને સાઉથમાં જે સ્થિર થશે એ દક્ષિણ. નોર્થ અને સાઉથ ઓકે એ તો થઈ ગયું. હવે આ બાજુ છે પૂર્વ છે પશ્ચિમ છે એ પણ થઈ ગઈ, કારણ કે સૂર્ય જે ઉગે છે તો આપણું જે મુખ છે એ આપણું સૂર્ય સામે છે, તો આપણો જે ડાબો હાથ છે એ ઉત્તર દિશામાં છે, તો એ નક્કી થઈ ગયું. તો ઉત્તર અને દક્ષિણ દિશાની આપણને ખબર પડી જાય. હવે આપણે ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરશે, એનો મતલબ કે જે ઉત્તરમાં જે સ્થિર થશે તેને આપણે, મતલબ કે તેને આપણે ઉત્તર શોધતો છેડો, ઉત્તર શોધતો છેડો એટલે એ જે છેડો છે હંમેશા કઈ દિશામાં સ્થિર થશે, તો કે ઉત્તરમાં, અથવા તો એને આપણે શું કહેશું કે ચુંબકનો ઉત્તર ધ્રુવ, જે ઉત્તરમાં સ્થિર થશે તેને ઉત્તર ધ્રુવ કહેશું. અને બીજો છેડો જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે તેને દક્ષિણ શોધતો છેડો અથવા દક્ષિણ ધ્રુવ આપણે એને કહીશું. બરોબર, તો ચુંબકના બે છેડાઓ હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તમે કઈ કઈ રીતે નક્કી કર્યા, તમે આપણે આજે પ્રવૃત્તિઓ વડે અત્યારે નક્કી કર્યા છે. બરોબર, તો પ્રાચીન સમયમાં લોકો કઈ રીતે નક્કી કરતા હશે? તો પ્રાચીન સમયમાં આજે ઓલો મેગ્નેસ ભાઈ પછી એમને સંશોધન કર્યા ને, એ પછી છે ને દિશા શોધવાનું એના માટે સહેલું થયું, તો બધા લોકો એને ખબર પડી ચૂકી હતી કે આ ચુંબક છે એ બે જ દિશામાં સ્થિર થાય છે. તો એટલા હોશિયાર હતા એ લોકો, જેમ આપણે આગળના એક પાઠમાં ગેલિલિયો ભાઈનું જોઈ ગયા હતા. ગેલિલિયો એ સોરી ગેલિલિયો તો આપણે 3-7માં જોશું. તો હવે એ લોકો પ્રાચીન લોકો હતા, એ જોઈ એને એ ખ્યાલ હતો કે આ ચુંબક છે બે દિશામાં સ્થિર થાય છે, એટલે એ ક્યાંય પણ મુસાફરી કરે ને તો એને એ દિશાની ખબર હોય. જેમ કે મારે છે અહીંયાથી રાજકોટ જવું છે, તો મને એ દિશા ખબર છે કે એ દિશા કઈ બાજુ આવી છે, તો કે એ દિશા છે ઉત્તર બાજુ આવી છે. બરોબર, પછી એના હું કોઈ કેવા સ્થળ આવે જેની મદદથી એને ખબર પડી જાય, અથવા કોઈ સમુદ્રની અંદર અરબી સાગર છે. બરોબર, કોઈ આવો આપણો અરબી સાગર છે, અહીંયાથી આખો અરબી સાગર છે ને, તો હવે એની અંદર કોઈ અહીં વેરાવળથી આપણો કોઈ મિત્ર હોય, એ આપણું કોઈ વહાણ લઈને ગયા હોય, તો એને દિશાની ખબર ના હોય અંદર સમુદ્રમાં જાય પછી શું કરે? તો કે એને ખબર છે કે જે હું આવ્યો છે ને એનાથી આ ઉત્તર દિશા છે, બરોબર, તો આ દક્ષિણ દિશા છે. તો એ એવું વિચારે કે જો હું દક્ષિણ દિશામાં જઈશ ને તો હું ભારત આપણા જે આપણી જે જગ્યા છે ત્યાં હું પહોંચીશ નહીં. બરોબર, એ પહોંચી શકશે નહીં, એટલે એ શું કરશે કે એવું વિચારશે કે જો હું ભૂલો એ ભૂલા પડી જાય ને, તો એવું વિચારે કે હું જો આ દિશામાં જાઉં ને તો મને કોઈ પણ કિનારાનો કાંઠો મળે, એ આપણા દેશનો બીજા દેશનો હોય તો એ પાછા આપણે પકડી, એટલે આપણે એ દિશાની અંદર આપણે જઈએ. તો એનું જે હોકયંત્ર છે બતાવશે કે આ બાજુ ઈસ્ટ છે, તો કોઈ પણ જગ્યાએ હશે એ ઈસ્ટના કાંઠે પહોંચી જશે. જો આ પ્રમાણે જોઈએ તો બરોબર, એ કોઈ પણ જગ્યાએ હશે એ ત્યાંથી એ સીધો વાત છે કે ઈસ્ટના કોઈ પણ દરિયાકાંઠે પહોંચી જશે. તો પછી કોઈ પણ દરિયાકાંઠે પહોંચ્યા પછી એ દરિયા દરિયે પહોંચી શકે. તો આવી રીતે એને દિશામાં એની મદદ મળતી, એને ખબર હતું કે આ જે છે એની આ દિશામાં આવેલું છે, તો એના કોઈક એવા લેન્ડમાર્કની મદદથી એટલે એવા કોઈ એવા ભૌગોલિક સ્થળને લીધે એમાં માહિતી મેળવી અને એ કોઈ પણ એના સ્થાન સુધી પહોંચતા. તો એ કઈ રીતે એનો ઉપયોગ કરતા? તો કે એક જે ચુંબક હોય છે દોરીડે બાંધી લેતા અને એના ઘુમાવી દે, પછી જ્યાં સ્થિર થાય એવું તો બાકી બીજી દિશાઓ એ પોતાની રીતે મેળવી લેતા, જેમ સૂર્યને લીધે. તો આ વસ્તુ થઈ પછી એના પરથી એ લોકોએ શું બનાવ્યું? તો કે હોકા યંત્ર બનાવ્યું. બરોબર, તો હોકા યંત્ર છે એ મહત્વનું છે. મહત્વનું એટલે પૂછાય શકે કે 2 માર્ક્સનું હોકા યંત્રની રચના જણાવો, હોકા યંત્રમાં શું હોય છે? તો હોકા યંત્રમાં શું હોય છે? તો કે હોકા યંત્ર એક એવી ડબ્બી હોય છે. બરોબર, એની આપણને ખબર નથી, તો હવે આપણે એ જાણીએ. હોકા યંત્રની રચના જોઈએ, તો પેલા આપણે અહીં આકૃતિમાં સમજી લઈએ. એક ગોળાકાર એવો બોક્સ છે, એક એવી પેટી છે, ગોળાકાર રચના છે, એની અંદર એક સોયાકાર ચુંબક છે. આ જે ચુંબક છે એનો આકાર કેવો છે? કે સોયાકાર, સોય જેવો, બે બાજુ નીડલ શેપ છે, એટલે સોયાકાર ચુંબક છે. તો ચુંબકને એક ધરી પર રાખેલો છે. બરોબર, ચુંબકને કોના પર રાખેલો છે? તો કે એક ધરી પર રાખેલો છે. હવે એની અંદર રંગ અલગ છે, આપણના ભાગનો રંગ અલગ, આનો ભાગ અલગ, ઓકે. અને આનું જે પાછળ એક ચંદુ છે એની અંદર તમામ દિશાઓ દર્શાવેલી છે. તો હવે જુઓ
આની અંદર હવે અહીંયા જોઈએ હોકાઈ યંત્રની રચના કઈ રીતે થાય છે, તો કે ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને લીધે તથા ચુંબકના ગુણધર્મને આધારે હોકાઈ યંત્ર વિકસાવવામાં આવ્યું તેને હોકાઈ યંત્ર કહે છે. તો તમને પ્રશ્ન પૂછે હોકાઈ યંત્ર એટલે શું, તો કે ચુંબકના ઉપયોગની મદદથી દિશાઓ જાણી શકાય એવા યંત્રને હોકાઈ યંત્ર કહે છે. અહીંયા મેં લખેલું છે એ પ્રશ્નના જવાબમાં ન લખતા મેં કીધું કે દિશાઓ જાણવા માટે જે મદદ કરે છે એ યંત્રને હોકા યંત્ર કહે છે. હોકા યંત્રની મદદથી ઉત્તર અને દક્ષિણ દિશા જાણી શકાય છે. ઓકે, તો આની મદદથી આપણે હોકા યંત્રની રચના થઈ કોને લીધે, તો કે દક્ષિણ ધ્રુવને, એને લીધે સ્થિર થાય છે ને, તો એ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે હોકા યંત્ર વિકસાવ્યું એને આપણે હોકા યંત્ર કહીએ છીએ. ઓકે, તો હોકા યંત્ર એ એક કાચનું બોક્સ છે. કાચનું બોક્સ આખે આખું નથી, નીચેનો ભાગ છે એ મેટલનો બનેલો છે, ઉપરનો ભાગ છે કાચનો છે. કારણ કે આપણે જે અંદરની છે આપણે જોવું છે, તો કાચનું હોય તો જ જોઈ શકીએ. તેમાં એક ચુંબકીય સોયને ધરી પર ગોઠવેલી હોય છે. ધરી એટલે જેમ કે કોઈ આ ચોક છે એ ધરી તરીકે કામ કરતો હોય, તો એની ઉપર હું કોઈ પણ આવી રીતે વસ્તુ રાખી શકું તો આ જે છે એ ધરી થાય. બરોબર, તો એવી રીતે ધરી ઉપર એક ચુંબકીય સોય રાખેલી હોય, મેગ્નેટ વાળી સોય રાખેલી હોય. આ મેગ્નેટ જ હોય છે, બરોબર, એને ચુંબકીય સોય કહેવાય છે. એ જે આની અંદર જે મેગ્નેટનો ઉપયોગ થાય છે એને સોયાકાર ચુંબક કહેવાય છે. એની ધરી પર ગોઠવેલી હોય છે અને એ પોતાની રીતે મુક્ત રીતે ફરી શકે છે. તમે જેમ અત્યારે ઘરે જેમ કરી શકો છો એમ એ કરે છે. કોની અંદર? પેટીની અંદર. તમે તો ઘરની અત્યારે તમારે જો વિડીયો જોવો હોય તો જુઓ છો, ન જોવો તો ન જોતા, એવું છે. તો એની અંદર પામ જ છે, મુક્ત રીતે તમારે જેમ જેમ કરવું એમ એમ એ કરે છે. તો એ પોતાની રીતે મુક્ત રીતે ફરી શકે છે. હોકા યંત્રમાં એક ચંદો હોય છે, તેમાં દિશાઓ અંકિત હોય છે. બરોબર, હવે આ તો સોયની રચના છે. તો હવે એની નીચેનો જે ભાગ છે એ ચંદો કહેવાય, ડાયલ અથવા તો ચંદો. બરોબર, આપણે ઘડિયાળની અંદર કેમ દર્શાવવામાં આવે છે, ઘડિયાળની અંદર કેમ એનો સમય દર્શાવતો હોય, એના માટેના જે અલગ અલગ કાંટા હોય છે, એની જેમ આની અંદર પણ એક ચંદો હોય છે, એની અંદર એની દિશાઓ દર્શાવેલી હોય છે, એની સાથે એના ખૂણાઓ પણ દર્શાવેલા હોય છે. બરોબર, તો હવે કે એની અંદર જે ચંદો છે એ દિશા નક્કી કરશે. તમને આગળ આપણે જાણ્યું હતું એની જેમ કે હોકાઈ યંત્ર છે કઈ બે દિશામાં સ્થિર થશે, તો કે ઉત્તર અને દક્ષિણ. ઓકે, એ તો તમને ખબર જ છે કે ઉત્તર અને દક્ષિણમાં સ્થિર થશે. તો એના પરથી એની મદદથી ઉત્તર અને દક્ષિણ દિશા છે એ જાણી શકાય છે. હવે તો કે ઉત્તર દિશાનો જે ચુંબક હશે, મતલબ કે ઉત્તર દિશામાં જે સ્થિર થતો હશે, એવા ધ્રુવને કંઈક અલગ રંગથી રંગવામાં આવે છે. જેમ કે કાળો છે, સફેદ છે, લાલ છે, એવા વધુ પડતી લાલ રંગ અથવા તો કાળા રંગથી રંગવામાં બંનેના રંગ છે એ અલગ અલગ હોય છે, જેથી આપણને અહીંયા લખેલું ના હોય તો આપણે જાણી શકીએ કે કઈ દિશા છે ઉત્તર છે, કઈ દક્ષિણ, કઈ દક્ષિણ છે. બરોબર, એને તમે જે દિશા પર રાખશો એટલે એની જે સોય છે ને એ ઉત્તર દિશામાં સ્થિર થશે. બરોબર, તો એની મદદથી આપણને તરત ખ્યાલ આવી જશે. તો આપણે શું કરવાનું, આ ચંદો છે આ મુક્ત રીતે ફરતો હોય, ના ચંદો છે ને એ પણ એને આપણે ગોઠવી શકતા હોય, તો એ હંમેશા છે ને બે દિશામાં ઉપસે, નોર્થ અથવા સાઉથ. તો તમે આમ પકડીને ઉભી ગયા છે, તો ચંદો તમે ફેરવી શકશો. ચંદો ફેરવશો એટલે આની જે દિશાઓ છે બદલશે નહીં, તો એની જે ચંદાની અંદર જે નોર્થ સાઈડ આવે ને ત્યાં સુધી આપણે લઈ જવાનું ચંદાને. બરોબર, તો પછી જે નોર્થ, આ નોર્થના જે પોઈન્ટ છે એની સામે આ પોઈન્ટ આવે છે ત્યારે આપણે એને સ્થિર કરવાનું. પછી જે દિશા આપણે જોવી છે દિશા જોઈ લેવાની, પછી જે તમામ દિશાઓ આવશે કેવી આવશે સાચી મળી જશે. તો આવી જે સામાન્ય હોકા યંત્રની રચના છે. આ હોકા યંત્ર છે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બરોબર, તો આપણે આની તૈયારી કરી લીધી. આ કંઈ બહુ અઘરું નથી, સિમ્પલ વસ્તુ છે. આકૃતિ દોરવાની, નોટ દોરો તો એ પણ ચાલે. તો હવે આપણે અહીંયા આ જે હોકા યંત્રનો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળના ભાગની અંદર જોશું કે ચુંબકના ધ્રુવ છે એની આકર્ષણ ક્યારે થાય છે, અપકર્ષણ ક્યારે થાય છે.